પોરબંદરમાં દરગાહ ડિમોલ્યુશન બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો ત્યારે પોલીસે ટીયર ગેસ અને લાઠી ચાર્જ કર્યો હતો પોલીસની ફરજમાં રુકાવટ અને પોલીસ સામે પથ્થરમારો કરનાર લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે એકસો માંથી સત્યાવીસ શખ્સોની પોલીસે અટકાયત કરી છે પોરબંદરની ઓરિએન્ટ ફેક્ટરી પાછળ તંત્ર અને પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે લઘુમતી સમાજમાં રોષ ફેલાયો હતો અને વાળી જગ્યાએ ચાદર ચઢાવવા માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને પગપાળા ચાલીને જતા હતા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ટોળા વિખેરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો અને માર્બલના ટુકડાઓ પોલીસ પર ફેંકતા પાંચ જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા પોલીસે ત્રણ રાઉન્ડ ટેયર ગેસના છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો ત્યારબાદ પોલીસે એકસો ને પચીસ જિલ્લા શખ્સો સામે નામજોગ ફરિયાદ અને એક હજાર લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ નામજોગ એકસો પચીસ લોકો માંથી સત્યાવીસ લોકોની પોલીસે અટકાયત કરી છે અને હાલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા અને વિડીયોગ્રાફી ચેક કરી આરોપીઓને ઝડપી લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર